વલસાડના નાની મેટવાડમાં એક પરિણીતાએ ડિપ્રેશનમાં જીવન ટૂંકાવ્યું. એક વર્ષમાં એક જ પરિવારમાંથી ત્રણના મોત નિપજતા પરિવારમાં શોક. વલસાડ નાની મેટવાડ નીલમ એપાર્ટમેન્ટમાં રહેતી એક પરિણીતાએ મંગળવારે સાંજે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ડિપ્રેશનમાં આવીને ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું જણાવ્યું હતું. બનાવની જાણ સિટી પોલીસની ટીમને થતાં પોલીસે લાશનો કબજો મેળવી પીએમ કરાવી આગળની તપાસ હાથ ધરી છે. વલસાડ શહેરની નાની મેટવાડ ખાતે રહેતા દીપિકાબેન કલ્પેશભાઈ કેવાડિયાના પતિ એક વર્ષ પહેલાં હાર્ટ એટેક આવતા તેમનું મોત નિપજ્યું હતું. તેના ડિપ્રેશનમાં દીપિકાબેન એક વર્ષથી ડિપ્રેશનમાં રહેતા હતા. દીપિકા તણાવમાં આવી ગઈ હતી. પરિવારના સભ્યોની માંદગી અને હોસ્પિટલના આંટા ફેરાથી દીપિકા ટ્રસ્ટ થઈ ચૂકી હતી. કોરોના મહામારીની આર્થિક મંદીથી કંટાળી મૂકી હતી. દીપિકાબેનના સસરા કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. દીપિકાબેનનો દીકરો વ્રજ ટ્યુશને ગયો હતો. તે દરમિયાન દીપિકાબેન ઘરે એકલા હતા અને એમણે ડિપ્રેશનમાં બેડરૂમમાં પંખા સાથે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. વ્રજ ટ્યુશનેથી ઘરે પરત ફરતા દીપિકાબેને ઘરનો દરવાજો અંદરથી બંધ રહેતા વ્રજે તેની દાદીને ફોન કરી મમ્મી દરવાજો ખોલતો નથી હોવાનું જણાવ્યું હતું. દાદી ઘરની ચાવી લઈને આવ્યા હતા. ઘરનો દરવાજો ખોલી ચેક કરતા દીપિકાએ બેડરૂમમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવ અંગે વલસાડ સિટી પોલીસને જાણ કરવામાં આવતી હતી. પોલીસે લાશનો કબજો મેળવી આગળની તપાસ હાથ ધરી છે.